તપાસમાં ગુલાબી ઈયળનું સંકલિત જીવાત નિયંત્રણ. ખેડૂત મિત્રો, જૈવિક નિયંત્રણ એ ખૂબ જ સારી બાબત છે, કુદરતી નિયંત્રણ છે, દવાનો ખર્ચ ઘટાડે છે અને એ સાથે સાથે કુદરતની અંદર જે પર્યાવરણ છે એના શુદ્ધિકરણમાં પણ ભાગ ભજવે છે. એટલે કપાસની ગુલાબી ઈયળને નિયંત્રણમાં રાખવા માટે જૈવિક પદ્ધતિનો ઉપયોગ કરવો પણ ખાસ જરૂરી છે. જૈવિક નિયંત્રણ ઉપદ્રવની શરૂઆતમાં નીમ આધારિત કીટનાશકો, બ્યુવેરિયા બેસિયાના નામની ફૂગનો છંટકાવ કરવો જોઈએ. તાળો નુકસાન જંતુનાશક દવા છાંટીને બ્યુવેરિયા બેસિયાના ફૂગને પણ છાંટીને. અરે અગમ ચેતી ફેરોમોન ટ્રેપ દ્વારા જે સર્વે કરવામાં આવે છે એના દ્વારા બે બાબતો આપણે જાણવા મળે. પહેલી બાબત છે કે જીવાતનો ઉપદ્રવ ચાલુ થયો છે કે નહીં એ આપણે જાણી શકીએ. અને જેવું આપણે ફેરોમોન ટ્રેપની અંદર ફૂદા પકડાય એટલે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આપણા પાકની અંદર ગુલાબી ઈયળનો ઉપદ્રવ ચાલુ થવાનો છે અને એના માટે આપણે નિયંત્રણના પગલાં ભરવા જરૂરી છે. એ જ રીતે જ્યારે આપણે રાસાયણિક દવાનો ઉપયોગ કરવો હોય તો જે જીવાત છે એની ક્ષમ્ય માત્રા જાણવી જરૂરી છે. ક્ષમ્ય માત્રા જેને ઇકોનોમિક થ્રેશોલ્ડ લેવલ તરીકે ઓળખવામાં આવે છે કે છોડની અંદર અમુક લેવલથી વધારે પ્રમાણમાં ફૂદા ઈયળ ઈંડા હોય તો આપણે એ દવાનો છંટકાવ કરવો જોઈએ. રાસાયણિક કીટનાશકો પ્રથમ છંટકાવ ક્વિનાલ ફોસ 25 EC 20 મિલિલિટર અથવા ક્લોર પાયરી ફોસ 20 EC 20 મિલિલિટર અથવા પ્રોફેનો ફોસ 50 EC 10 મિલિલિટર 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. બીજો છંટકાવ સાયપરમેથ્રિન 25 EC 4 મિલિલિટર અથવા અલ્ફામેથ્રિન 10 EC 10 મિલિલિટર અથવા ડેલ્ટા મેથ્રિન 2.8 EC 10 મિલિલિટર 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ત્રીજો છંટકાવ ક્લોરપાયરીફોસ 16% વત્તા આલ્ફા સાયપરમેથ્રિન 1% EC 10 મિલિલિટર અથવા ડેલ્ટા મેથ્રિન 1% 10 મિલિલિટર વત્તા ટ્રાઇઝોફોસ 35 EC 10 મિલિલિટર અથવા ક્લોરપાયરીફોસ 50% વત્તા સાયપરમેથ્રિન 5% EC 10 મિલિલિટર 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચોથો છંટકાવ સ્પિનોસાડ 45 SC 3 મિલિલિટર અથવા એમામેક્ટિન બેન્ઝોએટ 5 SG 3 ગ્રામ અથવા થાયોડીકાર્બ 75% વેટેબલ પાવડર 10 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ તો બહુ સારું કહેવાય, ઓછા ખર્ચે વધારે સારું નિયંત્રણ. રંગલી, આ તો ખેડૂતોએ શું કાળજી રાખવી એની વાત થઈ, પણ આ જિનિંગ મિલના માલિકોએ પણ અમુક કાળજી રાખવાની જરૂર રહેશે. કપાસની વીણી બાદ ગુલાબી ઈયળ તથા તેના કોશેટા જિનિંગ મિલ પર એકઠા થાય છે. જિનિંગ બાદ નીકળતા તેના અવશેષોમાં તેની ઈયળો અને કોશેટા હોય છે. આથી આવા અવશેષોનો નાશ કરવો ખૂબ જરૂરી છે જેથી આવતા વર્ષમાં તેનો ઉપદ્રવ ઘટાડી શકાય. તો ખેડૂત મિત્રો, આપણે જોયું કે કેટલીક વિશેષ કાળજીઓ રાખીએ તો ગુલાબી ઈયળનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. ગુલાબી ઈયળનો ઉપદ્રવ જણાય ત્યારે આપણે ગભરાવાની જરૂર નથી કે આખો છોડ ઉપાડીને નાશ કરવાની પણ જરૂર નથી. આપણે ફક્ત સમજદારી પૂર્વક અને સામૂહિક રીતે નિયંત્રણના પગલા ભરીશું તો ચોક્કસપણે નુકસાન અટકાવી શકીશું. ગુલાબી ઈયળ નથી તો છે લીલો કપાસ, ને લીલો કપાસ એટલે ખેડૂતનો વિકાસ. થોડી ચિંતા બસ થોડી રાખો ની દરકાર, જાણો ની જાગૃત બનો તો ખુશીઓની વણઝાર. અરે અગમ ચેતી તા થૈયા થૈયા તા થઈ તક તક થૈયા થૈયા તા થઈ.
આમ કપાસના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવાથી ગુલાબી ઈયળનું મોટા પાયે પ્રજનન અને વૃદ્ધિ અટકશે અને આપણે કપાસનું ફરી મબલખ ઉત્પાદન મેળવી શકીશું. આવો આપણે સૌ સાથે મળી કપાસને નુકસાન કરતી ગુલાબી ઈયળના નિયંત્રણ માટે સામૂહિક પગલાં ભરીએ અને કપાસનું વધારે ઉત્પાદન મેળવી અને સુરક્ષિત બનીએ. તો જોયું ને ખેડૂત મિત્રો, રાસાયણિક દવાનો ઉપયોગ યોગ્ય રીતે, યોગ્ય માત્રામાં, સમયસર અને જેટલી જરૂરિયાત હોય એ રીતે કરીએ તો ચોક્કસપણે આપણે જે ગુલાબી ઈયળ છે એના ઉપદ્રવને નાથી શકીએ છીએ, એને કાબૂમાં લઈ શકીએ એમ છીએ, કંટ્રોલ કરી શકીએ એમ છીએ. અને ફક્ત રાસાયણિક દવાનો ઉપયોગ કરવાને બદલે અન્ય જે કલ્ચરલ પદ્ધતિઓ છે, જૈવિક પદ્ધતિઓ છે અને બીજી ઘણી બધી પદ્ધતિઓ છે, એ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને જો આપણે સંકલિત જીવાત નિયંત્રણ કરીશું તો કપાસની અંદર જે નુકસાન થાય છે ગુલાબી ઈયળનું તેને સમયસર રોકી શકીશું અને એને નિયંત્રણમાં લઈ શકીશું. કપાસની અંદર ઘણી બધી બાબતો એવી છે કે જેના દ્વારા આપણે એનું નિયમન કરી શકીએ એમ છીએ. ગભરાવાની જરૂર નથી, સમયસર આયોજનબદ્ધ આપણે જો બધા સાથે મળી અને જો ગુલાબી ઈયળને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરીશું તો ચોક્કસપણે એનો ફાયદો આપણને પણ મળશે અને તમામને મળશે. તો સાથે મળી સહિયારો પુરસાદ કરી કપાસની અંદર ગુલાબી ઈયળને અટકાવવા માટે આપણે જાગૃત બનીએ. આ એક અભિયાન ચલાવ્યું છે કપાસમાં ગુલાબી ઈયળને કાબૂમાં રાખવા માટેનું. અમને આશા છે કે આના દ્વારા આપણને જાણકારી મળી હશે, જ્ઞાન મળ્યું હશે અને એનો ઉપયોગ તમે તમારા કપાસના પાકમાં ગુલાબી ઈયળને અટકાવવા માટે ચોક્કસપણે કરશો તો ચોક્કસપણે આપને લાભ થશે. અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે, એક પુરસાર કર્યો છે કે કપાસની ગુલાબી ઈયળ કઈ રીતે આવે છે, કઈ રીતે નુકસાન કરે છે અને એને અટકાવવા માટે સંકલિત નિયંત્રણ વ્યવસ્થાપન આપણે શું કરવું જોઈએ. આ એક નાનકડી વણઝાર આપણી સાથે આપણી પાસે લઈને આવ્યા હતા, તો એનો લાભ લેજો, જાણજો અને કપાસની અંદર ગુલાબી ઈયળને અટકાવવા માટે પ્રયત્ન કરજો. નમસ્કાર. મારે કૃષિના વિડીયો જોવા છે, કેટલી ફી થશે? હવે ફી નહીં, એગ્રી મીડિયા વિડીયો એપ છે બિલકુલ ફ્રી આપના મોબાઈલમાં. ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરો એગ્રી મીડિયા વિડીયો એપ અને જુઓ બિલકુલ ફ્રી. હવે ફી નહીં, બિલકુલ ફ્રી એગ્રી મીડિયા વિડીયો એપ, ખેડૂતોનો સાચો માર્ગદર્શક. Yeah.